Therefore, there is danger. So, that is very sensible and willing. Then, what is it? ગુજરાતમાં સાતમે મતદાનના દિવસે કાળજાળ ગરમીની આગાહીથી ઓછા મતદાનની ચિંતામાં રાજકીય પક્ષોને પરસેવો પડી ગયો છે. પરંતુ ભીષણ ગરમીને કારણે એક પણ મતદારને તકલીફ ન પડે તે માટે ચૂંટણી તંત્રએ કરી છે ખાસ વ્યવસ્થા. ગુજરાતમાં હીટવેવે હાહાકાર મચાવતા લોકો રીતસર અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. આવી કાળજાળ ગરમીના માહોલ વચ્ચે હવે ગુજરાતમાં મતદાનની તારીખ આવી પહોંચી છે. કેસરિયા થી મન જોગી થયું રે, દિલ ઝુમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયા થી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ બોલો જુબાન કેસરી. ત્યારે મતદાન કરવા આવનારા નાગરિકોને કોઈ પણ તકલીફ ન પડે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સૌપ્રથમ કરવામાં આવી છે ખાસ વ્યવસ્થાઓ. અમદાવાદના કુલ 1,995 મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે કે 3 કે તેથી વધુ બૂથ ધરાવતા 778 મતદાન મથકો પર કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત દરેક મતદાન મથક પર પીવાના પાણીના 5-5 જગની વ્યવસ્થા કરાશે. દરેક મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં ઓઆરએસ પણ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત લોકોના આરોગ્યની જાળવણી માટે ઓફિસર સાથે એક આરોગ્ય શાખાના કર્મચારી પણ હાજર રહેશે. મતદાન મથકો પર સિનિયર સિટીઝન્સ અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે 2,438 જેટલી વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. તો દરેક મતદાન મથક દીઠ 2 વોલન્ટિયર્સની વ્યવસ્થા રાખવામાં આવી છે. પોલિંગ સ્ટાફને પણ ગરમીની સિઝનમાં ભોગ બનનાર વ્યક્તિના લક્ષણોની ઓળખ થાય તે માટે શું સારવાર આપવી તેની તાલીમ પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. તો એક તરફ ગરમી આકરી છે, મતદાનનો દિવસ ખૂબ નજીક છે, ત્યારે લોકોને તકલીફ ન પડે તેના માટે અમદાવાદ જિલ્લામાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો મતદાનની વાત થઈ જ રહી છે ત્યારે આપને એ કહી દઈએ કે બસ હવે 2 જ દિવસનો સમય બાકી છે લોકશાહીના ઉત્સવને આપણે સાથે મળીને ઉજવવાનો છે. મતદાન અચૂક કરવાનું છે. એક નાનકડા બ્રેક માટે રોકાય છે. આપ જો તારો ટીવી 9